वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकारे नमस्कार विद्यार्थी मित्रों, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 સંશ્લેષિત કૃત્રિમ રેસાઓ અને પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્લાસ્ટિક વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા, તેના ગુણધર્મો વિશે માહિતી મેળવી ગયા કે પ્લાસ્ટિક કેવું છે, બિન પ્રતિક્રિયાશીલ છે, ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, એવી આપણે ઘણી બધી રસપ્રદ માહિતી મેળવી ગયા છે. હવે આગળ આ વિડીયોમાં આપણે અભ્યાસ કરીએ પ્લાસ્ટિક અને પર્યાવરણ વિશે, કે પ્લાસ્ટિક અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે, શા માટે આપણે પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કરવો જોઈએ, કે પર્યાવરણને પ્લાસ્ટિકથી શું નુકસાન થાય છે, તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથિન બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે છે. આ તો 100% સાચી જ વાત છે. તમે જ્યારે બજારમાં જાઓ છો તો શું કરે છે કે કોઈ પણ વસ્તુ આપણે લીધી તો પ્લાસ્ટિકમાં એને વીંટાળીને આપી દેશે અથવા પોલિથિન બેગમાં પેક કરીને આપી દેશે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરા ટોપલીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ વિકટ સમસ્યા છે. આપણે શાકભાજી લઈએ છીએ, બરાબર, પ્લાસ્ટિકની થેલીમાં આપે છે, શાકભાજી આપણે કાઢી લઈએ, બરાબર, ઘરે પછી થેલી શું કરીએ તો બહાર જે કચરા ટોપલી હશે એની અંદર નાખી દઈએ, અને સવાર કચરા પેટી આવે તો એની અંદર આપણે નાખી દઈએ છીએ. તો આપણા ઘરમાં પ્લાસ્ટિક એકઠું થવાનું કારણ પણ આ જ છે, અને પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ આપણા માટે એક વિકટ સમસ્યા છે. હવે એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયા વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય પ્રક્રિયા કહેવામાં આવે. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન પામે તો તેવા પદાર્થોને શું કહેવાય, જૈવ વિઘટનીય પદાર્થ કહેવામાં આવે. અને જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે એટલે કે બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પ્રક્રિયા કહેવામાં આવે છે. તમને અહીંયા કોષ્ટક બતાવવામાં આવેલું છે કે જુઓ કચરાનો પ્રકાર છે, એનો વિઘટન થવાનો અંદાજિત સમય આપેલો છે, અને પદાર્થનો પ્રકાર આપેલો છે. જો કચરાના પ્રકારમાં આપણે ફળો અને શાકભાજીની છાલ વધેલી રસોઈ વગેરે લઈએ તો એને વિઘટન થવાનો અંદાજિત સમય કેટલો હોય તો કે 1-2 અઠવાડિયામાં એ વિઘટન એનું થઈ જાય છે. તો આનો પ્રકાર કયો છે કે જૈવ વિઘટનીય છે, કેમ કે એનું બેક્ટેરિયાની ક્રિયા દ્વારા વિઘટન થઈ શકે છે એટલા માટે આપણે એને જૈવ વિઘટનીય પ્રકાર કીધો છે. પછી કાગળ લઈએ તો કાગળનો વિઘટન થવાનો અંદાજિત સમય કેટલો, તો કે 10-30 દિવસ, 1 મહિનો સુધી એને લાગી શકે વિઘટન થવા માટે. તો એ પણ એક કેવું છે, જૈવ વિઘટનીય છે એટલે કે એનું બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન થઈ શકે છે એટલે કે શક્ય છે. પછી સુતરાઉ કાપડ, સુતરાઉ કાપડને 2-5 મહિના લાગે વિઘટન થતા, તો એ પણ જૈવ વિઘટનીય છે, બેક્ટેરિયાની ક્રિયા દ્વારા એને પણ આપણે વિઘટન કરાવી શકીએ છીએ. લાકડું તો 10-15 વર્ષ થાય એને વિઘટન પામતા, 10-15 વર્ષે લાકડાનું વિઘટન થઈ શકે તો એ પણ એક જૈવ વિઘટનીય જ કહેવાય. ઊનના કપડાં લગભગ 1 વર્ષ, ઊનના જે કપડાં છે તેને જમીનમાં આપણે જો દાટી દઈએ તો 1 વર્ષ એને વિઘટન થતા થાય, ઓછામાં ઓછું 1 વર્ષ તેને વિઘટન થાય. વિચાર કરો તમે, જૈવ વિઘટનીય પ્રક્રિયા છે આ પણ, એનો પ્રકાર જૈવ વિઘટનીય છે, એનું વિઘટન થઈ શકે છે પણ ખૂબ લાંબા ગાળે 1 વર્ષે થાય છે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન જે આપણે કોકોકોલા પીએ છીએ એના જે ટીન આવે છે, બરાબર, તો એને આપણે જમીનમાં દાટીએ તો લગભગ 100-500 વર્ષે એનું વિઘટન થઈ રહે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે 100-500 વર્ષ એટલું આપણે જીવવાના પણ નથી તો એને 100-500 વર્ષ વિઘટન થતા થાય છે. એને જૈવ અવિઘટનીય કહે કે એનું વિઘટન થઈ શકતું નથી, એ આપણા નુકસાનકારક છે. પ્લાસ્ટિકની થેલીઓ છે એને કેટલાક વર્ષો થઈ જાય એને પણ વિઘટન પામતા, તો એને પણ આપણે જૈવ અવિઘટનીય કહેવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલીને તમે દાટી દેશો, 1-2 મહિના પછી કાઢશો તમે જમીનમાંથી તો તમને ફરી એવી નેવી જ જોવા મળશે, એની અંદર કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળે નહીં.
તો આ એક એવું કહેવાય જેવ અવિઘટનીય, એટલે કે એનું વિઘટન થતું નહીં. અમુક પ્લાસ્ટિક એવા પણ છે કે જેનું વિઘટન કેટલાક વર્ષની અંદર થઈ શકે છે. તો જોઈએ, અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી, તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નહીં. એનું જે દહન છે તે પણ ધીમું થાય અને સંપૂર્ણ દહન થતું નહીં, અને પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકને આપણે સળગાવીએ તો પ્લાસ્ટિકને ખૂબ જ ઝેરી વાયુ ધુમાડા ઉત્પન્ન કરે, વાતાવરણનું પ્રદૂષણ કરે છે, અને એનું દહન પણ ખૂબ ધીમું થાય. એટલે દહન ખૂબ ધીમું થાય અને એને ઉપરાંત સંપૂર્ણ દહન થાય ના તો શું થશે? તો કે ઝેરી ધુમાડા છે તે હવામાં વાતાવરણમાં છૂટે અને એને કારણે હવાનું પ્રદૂષણ થાય છે. હવે તમે જોયું હશે, તમે રસ્તા પર ફરતા હશો કે બગીચામાં ફરતા હશો, એવું કોઈ જગ્યાએ ફરવા નીકળ્યા હોય પિકનિકના સ્થળે, તો ત્યાં પ્રાણીઓ કચરો ખાતા હોય છે, ત્યારે ખાવાની પ્રક્રિયા દરમિયાન જે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે, તમે જોયું હશે આવું. તો પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓના શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવી દે છે અને તેમના મૃત્યુનું કારણ બને છે. તો આવું જો કોઈ પ્રાણી પ્લાસ્ટિકની બેગ, પોલિથીન બેગ કે એવો કંઈક ખાદ્ય પદાર્થનું પેકિંગ ખાતી હોય તો એ ખાવા દેવાનું નહીં, ત્યાંથી એને હટાવી દેવાનું, કાં તો ગાયને ભગાડી મૂકવાની. તો જે પ્રાણીઓ છે એમને પણ નુકસાન ના થાય, બરાબર છે? અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો કે જેથી પ્રાણીઓના મોઢામાં તે જાય નહીં. ગમે ત્યાં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલીબેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે. કેટલીક વાર આપણે પણ બેજવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દે છે. આપણે ઘરે બિસ્કિટ ખાતા હોય કે વેફર ખાતા હોય તો ગમે તેના જે વેફરના રેપર છે તે ફેંકી દઈશું, બિસ્કિટનું જે પેકિંગ છે તે ફેંકી દઈશું. પછી પિકનિક સ્થળે ગયા હોય તો કોક પીધી હોય તો એની જે કોકની બોટલ હશે, ટીન હશે, તે પણ આપણે ગમે ત્યાં રસ્તા પર નાખી દઈશું, એવું બધું કરીએ છીએ. તો એવું આપણે ના કરવું જોઈએ, કે જેનાથી આપણને પણ નુકસાન થાય, પર્યાવરણને પણ નુકસાન થાય અને પ્રાણીઓને પણ નુકસાન થાય છે. તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટાળો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણે ખરીદી કરવા જઈએ આપણે ત્યારે સુતરાઉ અથવા શણની થેલીનો ઉપયોગ કરો. જ્યારે પણ ખરીદી કરવા જાઓ ત્યારે કાપડની બનેલી જે થેલી હોય તેનો જ ઉપયોગ કરો, સુતરાઉ અથવા શણની થેલીનો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો અને નિકાલ કરો. જૈવ વિઘટનીય છે તે અને જૈવ અવિઘટનીય છે તે, બંને કચરા અલગ અલગ રાખવાનો અને એમનો અલગ અલગ રીતે નિકાલ કરવાનો છે. પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે, જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય છે. હું કહે છે જુઓ કે પ્લાસ્ટિકનો જે કચરો છે એનું રિસાયકલિંગ કરવું જોઈએ, એટલે કે ફરીથી એને બનાવી શકાય કે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્લાસ્ટિકમાં એનું રૂપાંતર કરવું જોઈએ, એવું કહે છે. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંગકો ઉમેરી શકાય છે. રંગકો એટલે કે ચોક્કસ રંગ હશે, ચોક્કસ રસાયણ હશે, તે જેના લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. એટલે કે એનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા માટે કરી શકીએ નહીં, આપણા સ્વાસ્થ્યને તેનાથી નુકસાન પહોંચી શકે જે રસાયણ હોય છે તેનાથી, બરાબર છે? તો આપણે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. જાગૃત નાગરિક તરીકે આપણે 5R સિદ્ધાંતને યાદ રાખવા જોઈએ. 5R કયા કયા 5R છે તેને આપણે યાદ રાખવાના છે તે જુઓ. રિડ્યુસ એટલે કે ઓછું કરવું, પ્લાસ્ટિકનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ, પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો જોઈએ. રીયુઝ એટલે કે એક વખત વપરાઈ ગયેલું પ્લાસ્ટિક હોય તો એને ફરી કઈ રીતે વપરાશમાં લઈ શકાય તે વિચારવું જોઈએ. રિસાયકલ કે એને ફરીથી નવી વસ્તુ કેવી રીતે બનાવી શકાય એમાંથી. રિકવર કે ફરી એક આપણે જોઈ ગયા આપણે કે કઈ એક વસ્તુ એક વખત વસ્તુનો ઉપયોગ કરી શકીએ છે તો એને ફરી બીજા કયા ઉપયોગમાં આપણે લઈ શકીએ તે કરવાનું છે. રિફ્યુઝ એટલે કે બને ત્યાં સુધી એનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો છે. એને ના કહી દો કે પ્લાસ્ટિક નથી આપણે યુઝ કરવું. કાપડની થેલી છે અથવા સુતરાઉ કાપડની થેલી છે, શણની થેલી છે, આપણે આગળ જોઈ ગયા તે રીતે એનો ઉપયોગ કરવાનો છે. એવી આદતો આપણે કેળવવાની છે કે જેથી પર્યાવરણને ફાયદો થાય, પર્યાવરણને કોઈ નુકસાન પહોંચે નહીં. જાગૃત નાગરિક તરીકે આપણે આટલું તો કરવું જ જોઈએ. જ્યારે પણ આપણે શાકભાજી લેવા જઈએ તો ઘરેથી આપણે ઠેલી લઈને જઈએ ને એમાં જ શાકભાજી લેવું જોઈએ. પોલિથીન બેગ્સનો આપણે અનાદર કરવો જોઈએ અથવા કાગળની જે થેલી આવે, બેગ્સ આવે, એનો ઉપયોગ કરવો જોઈએ શાકભાજી લેવા માટે. તો એ પણ એક આપણે માટે સારી બાબત છે. રેસાનો વિવેક કઈ રીતે આપણે કરીએ છીએ? તો કે જળાશયમાં કે રસ્તા પર પ્લાસ્ટિક બેગ ના ફેંકો. નદી હોય તો નદીમાં ફેંકવાનું નહીં, બરાબર છે? તળાવ હોય તો તળાવમાં પણ ફેંકી નહીં શકીએ આપણે. રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ ફેંકવી ના જોઈએ. ખરીદી કરવા જઈએ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલી સાથે લઈને જવાનું. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનો લંચ બોક્સ વાપરવું જોઈએ. તો આ બધા આવા ઘણા બધા આપણે ઉપયોગો છે, બરાબર,
કે એવી કેટલાક સૂચનો છે કે જેનો ઉપયોગ કરીને આપણે પ્લાસ્ટિકને ના કહી શકીએ છીએ, કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરી નહીં શકીએ, પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી શકીએ છીએ. તો આપણે એવા મહત્તમ એવા બનતા એવા પ્રયત્નો કરવાના છે કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પર્યાવરણને આપણે શુદ્ધ રાખી શકીએ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે જે રેડ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરો. ત્યારબાદ બાજુમાં જે બેલ નોટિફિકેશન આપેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી ભવિષ્યમાં આવનારા જે વિડીયો છે તેની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને તમે વિડીયો સૌપ્રથમ જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ શેર કરો. નમસ્તે, આભાર.